બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદ વાવ સ્વીગામ વિસ્તારોમાં વીસ હજારથી વધારે ખેડૂતોના સાતબારના ઉતારા બંધ થઈ જતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે જો કે નવા પ્રોમોગ્યુલેશન સુધારાની અરજીઓની મુદત વધારવામાં આવે તે માટે થરાદ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદ વાવ સુઈગામ વિસ્તારમાં નવા પ્રમોલિગેશનમાં એસી ટકા સર્વે નંબરોમાં ભૂલ થઈ છે જેના લીધે સાત બાર બંધ થઈ જવા પરસ્પર સર્વે નંબર થઈ જવા ક્ષેત્રફળ વધઘટ થઈ જવી વધેલા ક્ષેત્રફળના દસ્તાવેજ થઈ જવા જેવી અસંખ્ય ભૂલોરી સર્વેમાં થયેલી છે જેના માટે જિલ્લા મથકે આર અને એસએલઆર ઓફિસમાં પ્રમોલ્ગેશન સુધારાની અરજીઓ ચાલુ હતી પરંતુ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકીને તંત્ર દ્વારા મુદત વધારવા ભલામણ કરી હતી તે બાદ આંબાભાઈ સોલંકી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ને રિસર્વે પ્રમોલ્ગેશન મુદત વધારવા ભલામણ સાથે રજૂઆત કરી હતી માથરાદ વિસ્તારમાં ઓછું ભણેલી જનતા અસહ્ય પીડા ભોગવી રહી છે સુધારા માટે અરજી આપ્યાને વર્ષો વીતી જવા છતાં ડીઆઈએલઆર તથા એએસએલઆરના અધિકારીઓ કોઈને સાંભળતા નથી અને કામ પણ થતું નથી ઉપરાંત પેન્ડિંગ અરજીઓ ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે આ સમસ્યાનું નિરાકરણ માટે માત્ર એક જ ઉપાય છે કે ગામે ગામે ડીઆઈએલઆરની ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર માપણીઓ કરી તેના સુધારા હુકમો કરવામાં આવે તેમજ અધૂરામાં પૂરું આ મહિનાના અંતમાં નવી અરજીઓ લેવાનું બંધ કરવામાં આવશે તેવું ધ્યાને આવેલ છે તો જ્યાં સુધી ઉપરોક્ત ભૂલોનું નિકાલ ના થાય ત્યાં સુધી મુદત વધારવી જોઈએ નહીં અભણ અને ગરીબ ખેડૂતો કોર્ટ કચેરીના ધરમ ધક્કા ખાશે અને આર્થિક રીતે પણ બરબાદ થઈ જશે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવ સુઈગામ સહિતના ખેડૂતોની જૂની અરજીઓ પડેલ છે જેનું તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી